નવાનગર સૌરાષ્ટ્રના પેરિસ છોટા કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરનો શ્રાવણ સુદ સાતમને આજરોજ 483મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. જામનગર રાજપૂત સમાજ દ્વારા દરબારગઢ વિસ્તારમાં ફટાકડા ફોડી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના ભાઈઓ પરંપરાગત જામનગરી પાઘડી પહેરીને પૂજાવિધિમાં જોડાયા હતા. પૂર્વ રાજ્યમંત્રી અને હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજપૂત યુવા સંઘ દ્વારા પણ માજી રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આજે જામનગરના સ્થાપના દિને વિધિવત ઉજવણી કરવામાં આવી હતી. જામનગરનો આજે 483મો જન્મદિવસ છે ત્યારે જામનગરની સ્થાપના જામ રાવળે કરેલ છે અને આ 483મો વર્ષ બેઠું છે ત્યારે ખાસ કરીને રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ ખાંભલી પૂજન કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષથી આ મહાનગરપાલિકા પર સાથે જોડાયેલું છે ત્યારે સમગ્ર હાલારવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જામનગર અનેક સ્ત્રોતોથી ઓળખાય છે ત્યારે જામનગર છોટી કાશી તરીકે ખૂબ જાણીતું છે. બાંધણી હોય, જામનગરની કચોરી હોય, જામનગરનું બ્રાસપાટ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, ક્રિકેટ ક્ષેત્ર, અનેક ક્ષેત્રે જામનગરે નામ રોશન કરેલ છે ત્યારે સમગ્ર હાલારવાસી ભાઈચારાની જેમ સમગ્ર જામનગરમાં જામનગરનો સ્થાપના દિવસ ઉજવે છે ત્યારે સમગ્ર હું જામનગરવાસીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજથી વર્ષો પહેલાં જામ રાવળે જ્યારે સ્થાપના કરીને અનેક ઇમારતો આપણે ભેટ આપી છે ત્યારે એ ભેટ આપણે સૌ સાથે મળી જાળવી રાખીએ એવી સમગ્ર હાલારવાસીઓ અને જામનગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આજના દિવસે હું પાઠવું છું.